જય માતા. મિત્રો કેમ છે? બધા મજામાં ને? આપણે જો બે હું અહીંયા ચરે છે ને ગાયોને આપણે અહીંયા રાખી છે. જમણા છૂટી મૂકી દીધી હતી. અહીંયા ખાઈ ગાયોને વાંધો ન પડે, પણ વાંધો જ આમ પડે કેમ કે છાણ માથે કરે ને બધું બગાડે. એટલે ઓલી આવવાની તૈયારી કરે પછી અંદર ભાગવાની, કેમ કે જો અત્યારે બધી અડધી અહીંયા રખડે, બે ઘરે ભાગી ગઈ. બધી લોકો છાઈને ઊભી હોય. આપણી ચાંદરી ગરમીમાં છે પણ હજી ફરી નથી, હજી કાલ સવારે લગભગ થાય. સવારનો બરમા છે આજ પાડો, કેમ કે હિંગણમ ગારો એવો ચોટાડી દે નીકળે નહીં ઘડીકમાં. બાકી ભે હું અચારે આટલો ગારો હતો, કિલો 1.5 કિલો જેટલો ગારો હતો, ખાલી હિંગણમ કેટો ભાઈને ગેલુડિયા કોઈ માર્યું કારોડમાં આવ્યો. આ બધી ભેગી જ ચરે આનો. ના આપડી પાડો વાહન વાહન ઉભો ભતડીયું હાલે. હા આવે નહીં અત્યારે વેહ આરે ખબર છે. હમણાં હમણાં આગળ જાઓ ને એટલે હમણાં આવશે. આવ્યો બફાઈ ગયું ભાઈ તારું જાદ પાછું. કોઈ નથી અહીંયા. સારો થઈ ગયો છે. હવે જા ધોળા ધોળ જા ભાગ જો ગોતો જા. હવે કેમ કે બપોરે આવી હતી ને આવી રીતે બોલાવું એટલે આવી જાય. બેન લાગે આવે ને તો અહીં બોલાવાનો એને. જા ગોતવા. હા આલામ. હા જોયું જોવે કાતરાણો. હા 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 નથી કોઈ જોવે ગોતો જ આ ખબર એ નહીં. બાકી બેઉ ને એકને બોલાવે એમ ના આવે. પાડાને એમ સીટ ખારી ને એટલે સીધો દોડીને આવે. જરાક રેઢી મૂકે ને એટલે સિદ્ધિ કરી જાય. અંદર ધોળા ધોળા આવે બધું. ગાયો ચરતી હોય એટલે હક ના થાય. ગાયોને કેમ ચરવા દેવી પડે? હું બધી મારે બધી. બાકી જો હું ધોળ થોડીક ઓલું કાઢ્યું ને ડૂચો નીચેથી ચણાક ખાર્યું ઢગલો પડ્યો તો માથે જામ થઈ ગયું હતું. હા ધૂળનો ઢગલો છે. હા ધૂળ જ ઉડી નીકળી. બાકીને અહીંયા ખાય કપાસ 5-6 દી હાલે આટલું હાલશે તો ટ્રેક્ટર માથે ઝાકડો ફૂલ થઈ જાય. એક ભારી અત્યારે ચણા ખારી નાખી દઉં એટલે ખાઈ લઈએ પછી બાંધી નાખવાની. અત્યારે બધાને ચણા ખારીઓ નાખી દે ને એક જોરી નાખે એટલે બધી ચટી ચારી જાય. ચરી લઈ હરખો અને ચાટી જાય બધું. કેમ કે ઓછું નાખે ને એટલે વધારે ખાય. અત્યારે 3 જોરી નાખી દીધી એટલે 3 જોરી ખાઈ ગયા હાવ અને પછી મેં જાય 4th જોરી પછી નાખી. ને હવે પાકડા નાના નાખી દઈએ ને વાડામાં એટલે પાકડા પુરાઈ જાય. અંદર બધી પણ એમને ઊભી રહી ગઈ. જો અડધી તો આપણી બની એમને ઊભી. ઓલી ભાઈ પાડો ને એ ઊભા. આ એક ક્યાં ઊભી ન રહીએ કેમ કે એ સીધી હાલે મને નથી. હું તો જ ભાગે અંદર જવું એને. આમાં બધી ચાટવા મીડી એક જોરી નાખે ને ઓછો ને વધારે ખાય ખબર છે. હટ હટ. હા આપણે માં દીકરીઓ બાજુ આ વખતે લગભગ વાછડી જ આવશે. માતા દયા કરે ને વાછડી આવી જાય. વઢિયારનું આપણે કરાવ્યું છે. વાછડી આવે તો જોરદાર આવશે. આપણે જમના
હમણાં પણ 11 મહિના થવાની આવી છે, 11 મહિના પહેલી તારીખ આવશે એટલે 11 મહિના કમ્પ્લીટ થશે એની. ગાય ઉડવાનું કરે અત્યારે ઘડી. બધી ચરે આરામ. અત્યારે આપણે આવી ગયા ચોકીદારમાં, કેમ કે ભાઈ નતો બહાર ગયો હોય બે ચૂંટણું, તો આપણે આવવું પડે અહીંયા. હા, મેં કંપની છે ડાંબરનું કારખાનું એ બધું, આપણે અહીંયા ખાટલો હોવાનો, ગોદડા ધાબળો પડ્યો, પાણીનું ભર્યું જગ, એક આપણી લાકડી છે, કેમ કે કંઈ કામ તો પડે નહીં, ખાલી રાખવાની, ખાલી ગાડીઓ આવે ને ત્યારે ગેટ ખોલો જવાનું. અહીંયા આપણી ગાડી પડી મોટરસાઇકલ, અહીંયા ઓફિસ છે ને ભાઈ, સીસીટીવી લાગેલી છે, બીક નમડે ભાઈ, ગાડીઓ આવે ત્યારે જ ખોલવાનો ગેટ. આપણી કંપની થોડીક લાંબી ઘણી છે, જવા પણ ક્યાંય નમડે, એક જ જગ્યા અહીંયા બેસવાનું, 10-11 વાગ્યા સુધી જાગવાનું ભાઈ, હોઈ જવાનું, ને પાણીનું રાખ્યું, દરવાજો બંધ કરીને આપણે હોઈ જવાનું. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો, ગમે એમ કરો, આપણે મહિનાજીની અંદર 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા છે, ગમે એમ કરો સબસ્ક્રાઇબ કરો જ.